तो आ तरफ अरवली और भिलोड़ा की जो बात करवामां आवे तो त्या धोधमार वरसाद वरसी रह्यो छे। अरवली और भिलोड़ा में हाल वरसाद यथावत रहेवा पाम्यो छे और धोधमार वरसाद वरसी रह्यो छे। वहेली सवार थी ज मेघराजाए अरवली ने पोतानी बांधमां लीधुं होय तेवुं नजरे पड़ी रह्युं छे। वातावरण में जीरो विजिबिलिटी अने अरवली में वरसी रहेला सतत वरसाद ने कारणे लोकोने हालाकी वेठवानो वारो आव्यो छे। बजारना रस्ताओ पर पाणी भराई गया छे। अरवली अने भिलोड़ानी वात करी रह्या छे के ज्यां वहेली सवारथी ज वरसादी वातावरण वरसादी माहोल छवायो हतो अने त्यारबाद वहेली सवारथी ज धोधमार वरसाद वरसी रह्यो छे। बजारमां पाणीनो भरावो थई गयो छे तो वाहन चालकोने मुश्केली, जेने कारणे લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોલવાણી મોહનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બજારના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટી, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। તો વધુ જાણકારી મેળવીએ મારા સંવાદદાતા સંકેત પટેલ પાસેથી। સંકેત, હાલની સ્થિતિ શું છે? હજી ચોક્કસ થી અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ભિલોડા પંથકમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગોવિંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે। ભિલોડા અને ઈડર રોડ ઉપર પાણી ભરાયા છે। ધીમી ધારે વરસાદ વરસવાના કારણે અત્યારે હાલ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ચોમાસા સીઝનનો સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લાની અંદર નોંધાયો હતો, ત્યારે અત્યારે હાલ વરસાદી માહોલના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। ત્યારે ભિલોડાની જે સહિતના જે ગ્રામ્ય પંથકો સાર્વત્રિક વરસાદ ને લઈને ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી રહી છે। વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે।